વિડિયોમાં આપણે પાઠ નંબર 12 બાળ નરેન્દ્ર સ્ટાર્ટ કર્યો હતો. એ વિડિયોમાં આપણે નરેન્દ્રની લીડરતા અને એમની જિજ્ઞાસા વૃત્તિ વિશેની વાત કરી હતી. આપણે ગયા વિડિયોમાં જોયું હતું કે નરેન્દ્ર એને માતાના ખોળામાં માથું રાખીને સૂતા હોય છે અને માતા એમને હનુમાનજીના પરાક્રમો વિશેની વાત કરતા હોય છે. ત્યારે માતા એમને નરેન્દ્રને કહે છે કે હનુમાનજી આખો પર્વત હાથમાં લઈ આકાશમાં ઉડ્યા. એટલે નરેન્દ્રને મનમાં વિચાર આવ્યો કે હનુમાનજી આકાશમાં ઉડતા હશે, કેવી રીતે ઉડતા હશે? એમણે એટલે તરત જ માતાને પૂછી લીધું કે શું હનુમાનજી આકાશમાં ઉડતા હતા? ત્યારે માતા એમને જવાબ આપ્યો કે હા, હનુમાનજી પવન પુત્ર હતા, એ તેથી આકાશમાં ઉડી શકતા હતા અને ખૂબ જ બળવાન પણ હતા, એટલે કે તાકાતવાન પણ હતા. અને પછી આ માતાના મોઢામાંથી આવા શબ્દો સાંભળ્યા કે હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા, એ સાંભળીને નરેન્દ્રને હનુમાનજીને જોવાની જિજ્ઞાસા જાગે છે કે એ આકાશમાં કેવી રીતે ઉડતા હશે અને એ આખો પહાડ કેવી રીતે ઉપાડતા હશે. એ એમને માતા કહે છે કે ચાલ હવે તું સૂઈ જા, પરંતુ એમને ઊંઘ આવતી નથી. એમના મનમાં તો હનુમાનજી વિશેની જ વાત ચાલ્યા રાખે છે, મનમાં એ હનુમાનજી વિશે જ વિચાર્યા કરે છે. અને પછી મનમાં ને મનમાં એ સંકલ્પ કરે છે કે એક નિશ્ચય કરે છે કે કાલે સવારે ઉઠીને મારે હનુમાનજીને મળવું જ છે, કે મારે જોવું જ છે કે હનુમાનજી આકાશમાં કેવી રીતે ઉડે છે. અને એના માટે એ બીજે દિવસે સવારે ઉઠે છે અને તરત જ એ કેળાની વાડીમાં જઈને બેસી જાય છે. કેમ કેળાની વાડીમાં જઈને બેસી જાય છે? કારણ કે એને માતાને પૂછ્યું હતું કે હનુમાનજી ક્યાં રહે છે, ત્યારે એમની માતા ભુવનેશ્વરી દેવી એમને કહ્યું હતું કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે, હનુમાનજી કેળાની વાડીમાં રહે છે, તેથી એ હનુમાનજીને મળવા માટે સવારે ઉઠીને કેળાની વાડીમાં જઈને બેસી જાય છે. એક હાથમાં કેળા લઈને હનુમાનજીની ખૂબ જ રાહ જોવે છે, પરંતુ હનુમાનજી આવતા નથી. અને થોડો સમય થાય છે એટલે એમની માતા આવે છે અને એમને કહે છે કે બેટા, હું તો ક્યારની તને શોધું છું, તું અહીં કેમ બેઠો છે? ત્યારે એમની માતાને કહે છે કે માતા, કાલે તમે મને કહ્યું હતું ને કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે, એ કેળાની વાડીમાં રહે છે, એટલે આજે હું એમને મળવા માટે આવ્યો છું. આજે મારે હનુમાનજીના દર્શન કરવા હતા એટલે હું અહીં કેળાની વાડીમાં આવીને બેસ્યો, પરંતુ હજુ સુધી હનુમાનજી તો ના આવ્યા. ત્યારે માતા એમને સમજાવે છે કે કદાચ હનુમાનજીને ભગવાન શ્રી રામે કંઈક ખાસ કામ આપ્યું હશે એટલે આજે હનુમાનજી નહીં આવ્યા હોય, ચાલ હવે તું ઘરે ચાલ, એવું કહી અને માતાજી એમને લઈને જાય છે. તો આપણે આગળના વિડીયોમાં આ જોયું હતું કે માતાએ એમને હનુમાનજી વિશે વાત કરી તો એમને હનુમાનજીને જોવાની એના મનમાં તીવ્ર ઈચ્છા થાય છે, એમના મનમાં જિજ્ઞાસા જાગે છે અને એ હનુમાનજીને જોવા માટે કેળાની વાડીમાં જઈને બેસી જાય છે. હવે આજના વિડીયોમાં આપણે આ નરેન્દ્રની એકાગ્રતા વિશેની વાત કરવાની છે, તો ચાલો આપણે નરેન્દ્રની એકાગ્રતા વિશે જોઈએ. ફળિયામાં 3-4 છોકરાઓ રમત રમે છે. થોડી વારે નરેન્દ્ર પ્રવેશે છે અને એક ફળિયું છે, ફળિયામાં 3-4 છોકરાઓ રમતા હોય છે, ત્યાં નરેન્દ્ર આવે છે. નરેન્દ્ર કહે, ચાલો ભેળવું આજે એક નવી રમત રમી. અને ફળિયામાં આવે છે અને પછી એના મિત્રોને શું કહે છે કે ચાલો ભેળવું, ભેળવું એટલે મિત્ર, ભેળવું એટલે મિત્ર. કે એમના મિત્રોને કહે છે કે ચાલો મિત્રો આજે હું તમને એક નવી રમત રમાડું. તારક કહે, કઈ નવી રમત નરેન્દ્ર? એટલે પછી એક તારક નામનો જે છોકરો છે, એમનો મિત્ર છે, એ તરત જ નરેન્દ્રને પૂછે છે કે તું આજે કઈ નવી રમતની વાત કરે છે, એ કઈ નવી રમત છે? નરેન્દ્ર કહે, ધ્યાનની રમત, આપણા ઋષિમુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા. અને પછી નરેન્દ્ર શું કહે છે કે આજે હું જે રમતની વાત કરું છું એ રમત કઈ છે? ધ્યાનની રમત, કે ધ્યાનમાં બેસવાની રમત છે. અને આપણા જે ઋષિમુનિઓ હતા એ પણ ધ્યાનમાં બેસતા હતા. દધીજી કહે, ધ્યાનમાં બેસવાથી શા લાભ થાય? એટલે એક દધીજી નામનો જે એમનો બીજો મિત્ર છે એ તરત જ એમને પૂછે છે કે આપણે ધ્યાનમાં બેસીએ તો એનાથી આપણને શું લાભ થાય? લાભ એટલે ફાયદો, લાભ એટલે ફાયદો. નરેન્દ્ર કહે, ધ્યાન કરવાથી મનને શાંતિ મળે, શરીરનો થાક દૂર થઈ જાય અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો. અને પછી નરેન્દ્ર ધ્યાનના ફાયદા જણાવતા શું કહે છે કે ધ્યાનમાં બેસવાથી મનને શાંતિ મળે છે, કે આપણું મન એકદમ શાંત થઈ જાય છે અને આપણા શરીરમાં જે કામ કરવાથી કે આખા દિવસનો જે થાક હોય છે એ થાક પણ દૂર થઈ જાય છે. અને પછી આગળ શું કહે છે કે આપણા જેવા બાળકોને, એટલે કે નાના બાળકોને ધ્યાનમાં બેસવાનું તો ખૂબ જ લાભદાયક છે, કે ખૂબ જ ફાયદાકારક છે. એકાગ્રતા અને યાદશક્તિ
શક્તિ પણ વધે છે અને નાના બાળકોને કેમ ધ્યાનમાં બેસવાથી ઘણો ફાયદો થાય એવું કહે છે કે ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય છે કે એકાગ્રતા શક્તિ વધે છે અને યાદ શક્તિ વધે છે તારક કહ્યું નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી અને પછી જે તારક છે એ તારક પાછો નરેન્દ્રને પૂછે છે કે તું આ ધ્યાનના ફાયદાઓ તે કીધા કે ધ્યાનમાં બેસવાથી શું લાભ થાય એ તે અમને કહ્યું તે તને કેવી રીતે ખબર પડી દધીજી કહે કેમ ના પડે એના ઘરે દરરોજ સંતો મહંતો પધારે છે એમની સંગતનું પરિણામ અને જે દધીજી નામનો જેનો મિત્ર છે એ શું કહે છે કે એમને કેમ ના ખબર પડે કારણ કે એમના ઘરે રોજ દરરોજ એટલે કે રોજ સંતો મહંતો એટલે કે સાધુ સંતો કે એમના ઘરે રોજ સાધુ સંતો પધારે છે એટલે કે આવે છે એમના ઘરે રોજ સાધુ સંતો આવે છે અને એમની સંગત સંગત એટલે સાથે રહેવું એટલે સ્વભાવ સંગત એટલે સોબત અથવા તો સાથે રહેવું કે એના ઘરે રોજ સાધુ સંતો આવે છે અને નરેન્દ્ર રોજ એમની સાથે રહે છે અને એના કારણે નરેન્દ્રને ધ્યાન વિશે માહિતી છે તારક કહ્યું હે નરેન્દ્ર તારા પિતા દત્તબાબુ પણ દરરોજ અને પછી જે તારક છે એ શું કહે છે હે નરેન્દ્ર તારા પિતાજી જે દત્તબાબુ છે એ પણ રોજ ધ્યાનમાં બેસે છે નરેન્દ્ર કહે હા તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે અને નરેન્દ્ર શું કહે છે કે હા મારા પિતાજી પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે દધીજી કહે હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ અને જે દધીજી છે એ પણ રમત રમવા માટે તૈયાર થઈ જાય છે અને શું કહે છે કે હા ચાલો આપણે ધ્યાનની રમત રમીએ નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે અને નરેન્દ્ર જે છે એ એના જે પેલા બંને મિત્રો છે કયા બંને મિત્રો તારક અને દધીજી એ બંને મિત્રોને પદ્માસનમાં બેસતા પદ્માસનમાં એટલે કે આપણને બધાને ખબર જ છે કે એક પગના જમણા પગના સાથળ ઉપર ડાબો પગનો પગ ચડાવવાનો અને ડાબા પગ ઉપર જમણો પગ ચડાવી અને પછી એકદમ ટટ્ટા થઈ અને જે ઓમકારનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ એને પદ્માસન કહેવાય છે પછી પોતે પણ પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે અને પહેલા બંનેનો પદ્માસનમાં બેસતા શીખવાડે છે અને પછી પોતે પદ્માસનમાં બેસે છે અને પછી ઓમકારનું ઉચ્ચારણ કરે છે એટલે કે અંદરથી મૂળામાંથી ઓમનું ઉચ્ચાર કરે છે બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે અને જેવી રીતે નરેન્દ્ર ઓમકારનું ઉચ્ચારણ કરે છે એવી રીતે એના જે પેલા બંને મિત્રો છે એ પણ ઓમકારનું ઉચ્ચાર કરે છે ત્યાં એકાએક બૂમ સંભળાય છે અને જેવા એ લોકો પદ્માસનમાં બેસે છે ધ્યાનમાં બેસે છે કે તરત થોડીક વારમાં કોઈની બૂમ સંભળાય છે ભાગો ભાગો સાપ આવ્યો સાપ અને કોઈ બૂમો પાડે ને શું કહે છે કે ભાગો ભાગો અહીં સાપ આવ્યો છે સાપ આવ્યો છે દધીજી આંખો ખોલીને ઓ બાપા રે સાપ આવ્યો ભાગો અને જે દધીજી છે એ તરત જ આંખો ખોલે છે અને એ પણ કહે છે બૂમો પાડે છે કે ભાગો ભાગો સાપ આવ્યો તારક કહે ઊભો થઈને અરે નરેન્દ્ર ભાગ જતી સાપ નીકળ્યો છે ચાલ જતી દૂર જતા રહીએ અને જે તારક છે એ પણ ધ્યાનમાં બેસતો હોય બેસેલો હોય છે એમાંથી ઊભો થઈ જાય છે અને નરેન્દ્રને કહે છે કે ચાલ નરેન્દ્ર સાપ નીકળ્યો છે ચાલ જતી અહીંથી દૂર જતા રહીએ નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે અને એ સાપ આવ્યો છે તો એના જે બંને મિત્રો છે એ ધ્યાનમાં બેસેલા હોવા છતાં એને પેલા લોકોની બૂમ સંભળાય છે અને એટલા માટે બંને ફટાફટ ધ્યાનમાંથી ઊભા થઈ જાય છે અને નરેન્દ્રને કહે છે કે ચાલ જલ્દી ફટાફટ સાપ નીકળ્યો છે આપણે અહીંથી દૂર જતા રહીએ પરંતુ નરેન્દ્ર તો હજુ ધ્યાનમાં જ બેસેલો છે દધીજી કહે નરેન્દ્ર સાંભળે છે કે નહીં સાપ નીકળ્યો છે અને જે દધીજી છે એ નરેન્દ્રને ફરી કહે છે કે નરેન્દ્ર તું સાંભળે છે કે નથી સાંભળતો સાપ નીકળ્યો છે તારક કહે ભાગ જલ્દી ચાલ અમે જઈએ છીએ અને જે તારક છે એ એકદમ ભાગતા ભાગતા બોલી દે છે કે ભાગ જલ્દી અહીંથી અમે તો ભાગીએ છીએ કે અમે તો બંને અહીંથી જઈએ છીએ નરેન્દ્ર હજુ ધ્યાનમાં જ છે બધા છોકરાઓ ભાગી જાય છે અને એના જે બંને મિત્રો છે એ બંને એ તારક નરેન્દ્રને કહે છે કે સાપ આવ્યો છે ચાલ ઊભો થા પરંતુ નરેન્દ્ર સાંભળતો નથી એ તો ધ્યાનમાં જ બેસેલો રહે છે ત્યારે એ બંને મિત્રો એને કહેતા અચાનકથી ભાગ એમ કહેતા કહેતા એ બંને ત્યાંથી જતા રહે છે પરંતુ નરેન્દ્ર તો હજુ ધ્યાનમાં જ બેસેલો છે કોલાહલ શાંત થઈ જાય છે ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે અને જે કોલાહલ એટલે કે ઘૂંઘાટ જે ઘોંઘાટ થતો હતો
એ બધું શાંત થઈ ગયું, એટલે કે બધા ભાગમ ભાગી કરતા હતા અને બૂમો પાડતા હતા ભાગો ભાગો, એ બધું હવે શાંત થઈ ગયું. અને પછી પેલા બે જેના મિત્રો હતા એ ધીમે ધીમે પાછા નરેન્દ્ર પાસે આવે છે. તારક કહે, અરે નરેન્દ્ર તું તો ખરો છે હો. અને એ તારક છે એ પાછો નરેન્દ્ર પાસે આવે છે અને પછી નરેન્દ્રને કહે છે કે તું તો ખરો છે. નરેન્દ્ર કહે, કેમ શું થયું? એટલે પછી નરેન્દ્ર એમને પૂછે છે, કેમ શું થયું, તું કેમ મને આવું કહે છે? દધીજી કહે, નરેન્દ્ર તને અમારી એકે ભૂમ સંભળાય નહીં. પછી પેલો દધીજી છે એ નરેન્દ્રને કહે છે કે કેમ નરેન્દ્ર તને અમે કેટલી ભૂમો પાડું, તને અમારી એકે ભૂમ ના સંભળાય? નરેન્દ્ર કહે, ના મને તો કશી જ ખબર નથી. અને નરેન્દ્ર શું કહે છે કે ના મને કશી જ ખબર નથી, કે મને કંઈ જ ખબર નથી, હું તો ધ્યાનમાં બેઠો હતો. તારક કહે, ખરેખર નરેન્દ્ર તને કશી જ ખબર નથી? એટલે પછી તારક પાછો કહે છે કે શું નરેન્દ્ર તને ખરેખર કંઈ જ ખબર નથી? નરેન્દ્ર કહે, હા હું તો ધ્યાનમાં હતો. એટલે નરેન્દ્ર શું કહે છે, હા મને કશી જ ખબર નથી, હું તો ધ્યાનમાં હતો, કે ધ્યાનમાં બેઠો હતો એટલે મને કંઈ જ ખબર નથી. દધીજી કહે, જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો. અને દધીજી શું કહે છે કે જો ભાઈ તારી આ ધ્યાનની રમત છે ને તો જોખમી છે, જોખમી એટલે કે નુકસાન કરેલી છે. જોખમી એટલે નુકસાન પહોંચાડે તે, કે તારી જે આ રમત છે ધ્યાનની એ તો આપણને નુકસાન પહોંચાડેવી છે. કેમ એવું કહે છે? કારણ કે ધ્યાનમાં એકાગ્ર થઈ જઈએ તો આપણને ખબર ના પડે કે આજુબાજુ શું થયું હોય, કશી ખબર પડે નહીં. એટલે દધીજી કહે છે કે તારી આ ધ્યાનની રમત છે તો જોખમી છે. તારક કહે, ના એવું નથી દધીજી, આપણે માત્ર આંખો જ બંધ કરી હતી, પણ આપણું મન તો. અને જે તારક છે એ પછી આગળ વાત કરે છે કે ના દધીજી એવું નથી કે આ ધ્યાનની રમત જોખમી નથી, કે ધ્યાન કરવાથી તો ફાયદો થાય જ છે, પણ જે આપણે જે હતા એ આપણે તો ખાલી ધ્યાનમાં કેવી રીતે બેઠા હતા, આંખો બંધ કરીને જ બેઠા હતા, આપણું મન બંધ હતું નહીં. જ્યારે નરેન્દ્ર હતો એ કેવી રીતે ધ્યાનમાં બેઠો હતો? એક ચિત્તે એકાગ્ર થઈને ધ્યાનમાં બેઠો હતો, કે એમની આંખો જ ખાલી બંધ નહોતી, એ ખરેખર ધ્યાનમાં બેઠો હતો, એટલે એમને કશું સંભળાયું નહીં. દધીજી કહે, તારક મને તો લાગે છે કે આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે. અને જે દધીજી છે એ તારકને શું કહે છે કે મને તો એવું લાગે છે કે આપણો જે આ નરેન્દ્ર છે એ ભવિષ્યમાં એટલે કે મોટો થઈને કોઈ મહાન વ્યક્તિ બનશે. નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે, એની માતા ત્યાં પ્રવેશે છે. એટલે આવી રીતે દધીજીના મોઢામાંથી આવા શબ્દો સાંભળ્યા કે મોટો થઈને કોઈ મહાન વ્યક્તિ બનશે એવું સાંભળ્યું, એટલે નરેન્દ્ર મનમાં હસે છે. સ્મિત કરવું એટલે કે મનમાં હસવું. અને જેવું એ બધાની હજુ આ વાતો ચાલતી હોય છે ત્યાં નરેન્દ્રની માતા આવે છે. માતા કહે, નરેન્દ્ર ઓ બેટા નરેન્દ્ર. નરેન્દ્ર ઊભો થઈ, હા માતા. માતા છે નરેન્દ્રને બોલાવે છે કે નરેન્દ્ર ઓ નરેન્દ્ર. એટલે નરેન્દ્ર એમને માતાને જવાબ આપે છે કે હા માતા. માતા કહે, ચાલ ઘેર, આજે આપણા ઘેર ઠાકુર પધારવાના છે. અને માતા શું કહે છે કે ચાલ ઘરે, આજે આપણા ઘરે ઠાકુર એટલે કે સંત ગુરુ, કે આપણા ઘરે આજે ગુરુ પધારવાના છે, તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે. અને શું કહે છે કે તારે એમને આજે એક ભજન ગાઈને સંભળાવવાનું છે. નરેન્દ્ર કહે, હા માતા, આવજો મિત્રો. અને નરેન્દ્ર શું કહે છે કે હા માતા, ચાલો હું તમારી સાથે ઘરે આવું છું. અને એના મિત્રોને શું કહે છે કે આવજો મિત્રો, એમ કહી એને પછી માતા સાથે જાય છે. જોયું બાળકો આપણો નરેન્દ્ર કેવો એકાગ્ર શક્તિ ધરાવતો હતો, કે ધ્યાનમાં બેઠો હોય છે ત્યારે સાપ નીકળે છે એ પણ એમને ખબર પડતી નથી, કે એમના મિત્રો એમને બૂમો પાડીને કહે છે કે સાપ આવ્યો તો પણ એને કશી ખબર પડતી નથી. તો આવું નરેન્દ્ર એકાગ્ર શક્તિ ધરાવતો હતો. તો આમ બાળકો આપણા બાળ નરેન્દ્રમાં નીડરતા, જિજ્ઞાસા વૃત્તિ અને એકાગ્રતા શક્તિ હતી. હવે બાળકો જ્યારે મેં આ પાઠનો પહેલો વિડીયો સ્ટાર્ટ કર્યો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે આ ગુણોના લીધે આજે બાળ નરેન્દ્ર છે એ મોટો થઈને કોણ મહાન વ્યક્તિ બને છે એ હું તમને લાસ્ટ વિડીયોમાં કહીશ. તો એ મહાન વ્યક્તિ કોણ હતો? સ્વામી વિવેકાનંદજી હતા. હવે બાળકો જે સ્વામી વિવેકાનંદ હતા એમનું બાળપણનું નામ તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો કે એમનું નામ શું હતું? નરેન્દ્ર હતું. અને એમના પિતાજીનું નામ હતું વિશ્વનાથ દત્ત. અને એમની માતાનું નામ પણ આપણને ખબર જ છે, પાઠમાં આવ્યું હતું. શું હતું બાળકો માતાનું નામ? ભુવનેશ્વરી દેવી. અને બાળ નરેન્દ્રનો જન્મ ઈસવીસન 1863 માં કોલકાતામાં થયો હતો. નરેન્દ્રએ ભણવામાં ખૂબ જ
તેજસ્વી હતો. એ એક વખત કોઈ પુસ્તક વાંચે એટલે એમને તરત જ એ પુસ્તક યાદ રહી જતું, એમને બીજી વાર વાંચવાની જરૂર પડતી નહીં. આવી એનામાં અદ્ભુત યાદ શક્તિ હતી. નરેન્દ્ર બાળપણથી એક જ ધૂન હતી કે મારે ઈશ્વરને જોવા છે, અને એને એ ગુરુની શોધમાં એ ઘણા વ્યક્તિઓને મળી, પરંતુ એમને કોઈનાથી સંતોષ થયો નહીં. પણ એક દિવસ એમને રામકૃષ્ણ પરમહંસ મળે છે, અને એ રામકૃષ્ણ પરમહંસમાં એને એમના સાચા ગુરુના દર્શન થાય છે, અને એ સંન્યાસ ધારણ કરી લે છે. અને જે આ રામકૃષ્ણ પરમહંસ છે એમણે જ આ નરેન્દ્રને વિવેકાનંદ નામ આપ્યું હતું. 30 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદે શિકાગો શહેરમાં જે ધર્મ પરિષદ ભરાણી હતી તેમાં હાજરી આપી હતી, અને તેમાં એમની મધુર વાણીથી પરિષદના લોકોનું દિલ જીતી લીધું હતું અને ભારતીય સંસ્કૃતિનો નંકો વગાડ્યો હતો. સ્વામી વિવેકાનંદજીએ યુવાનોને એક સૂત્ર આપ્યું હતું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદજી 39 વર્ષની નાની ઉંમરમાં જ 4 જુલાઈ 1902 ના રોજ ધ્યાન અવસ્થામાં તેમનું મૃત્યુ થયું હતું. તો બાળકો, આ હતો આપણો બાળ નરેન્દ્ર વિશેનો પાઠ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પાઠ સાથે મળીશું. થેન્ક યુ.